પોસ્ટ ઓફિસ દરેક લીધું જેમાં હવે આપણે નવી સિરીઝ ચાલુ કરેલી છે જીવન વીમો લાઈફ ઇન્સ્યોરન્સ એની અંદર આપણે અગાઉના જે બે એપિસોડની અંદર લાઈફ ઇન્સ્યોરન્સ વિશે જે સમજ્યા એનાથી પણ ઉપરાંત લાઈફ ઇન્સ્યોરન્સની અંદર કઈ કઈ સ્કીમ આવે છે એ બાબતે આજે આપણી સાથે જીતેન્દ્રભાઈ ઉપાધ્યાય છે કે જેઓ બજાજ એલાયન્સ લાઈફ ઇન્સ્યોરન્સ ની અંદર કાર્યરત છે અને એઓ એસોસિયેટ રિજિયનલ હેડ છે તેઓ આપણી સાથે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નમસ્કાર જીતેન્દ્રભાઈ નમસ્કાર શ્રોતા મિત્ર જીતેન્દ્રભાઈ લાઈફ ઇન્સ્યોરન્સ ની અંદર અલગ અલગ ઘણી પ્રકારની સ્કીમ હોય છે સૌથી સારી કઈ અત્યારે હું તમને જે માર્ગદર્શન આપવા રહ્યો છું એ બે હજાર એક પછી જે પ્રાઇવેટાઇઝેશન આવી ગયા પછી યુલિપ કરી ને ઇન્સ્યોરન્સ કંપનીએ ચાલુ કર્યું હતું યુલિપ યુનિપ એટલે યુલિપ લિંકડ ઇન્સ્યોરન્સ પ્લાન શેર બજાર આધારિત વીમા પોલિસી એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ બરોબર તો યુલિપમાં કયા કયા પ્લાન આવે છે યુલિપમાં અત્યારે આપણે જોવા જઈએ તો અલગ અલગ ટાઈપના પ્લાન આવે છે પણ યુલિપનું મેજર હોય છે કે તમને એક વીમા કવચ મળે છે વીમા કવચની સાથે તમારું જે પણ રોકાણ છે એ શેરબજાર આધારિત થાય છે અને એનું તમને ડેઇલીનું એનેવી મળતું હોય છે જે તમારે ડેઇલી તમે નક્કી કરી શકો છો પાંચ વર્ષ પછી તમારે એમાંથી ઉપાડ કરવાનું પણ છૂટ હોય છે જેથી તમને ફ્લેક્સિબિલિટી પણ મળી શકે છે તો પછી યુલિપમાં અલગથી કોઈ ચાર્જીસ કે ફીસ પણ અલગથી ચાર્જ કરતા હોય છે હા યુલિપમાં જોવા જઈએ તો આપણે એલોકેશન ચાર્જ હોય છે જે શરૂઆતના વર્ષોમાં કંપનીના મેડિકલ એક્સપેન્સ અન્ડર રાઇટિંગ એક્સપેન્સ પોલિસી ખર્ચ માટે કંપની લેતી હોય છે એડમિનિસ્ટ્રેશન ચાર્જ હોય છે જે કંપનીનું લેતી હોય છે અને ફંડ મેનેજમેન્ટ ચાર્જ હોય છે આ ત્રણ ચાર્જ કંપની લેતી હોય છે બરોબર એ ચાર્જના કારણે પણ ક્યારેક સ્કીમનું જે પરફોર્મન્સ આવતું હોય છે એ ઓછું થઈ જાય એવું કોઈ કારણ નથી બનતું ને ના ઓવરઓલ કોઈ પણ ગ્રાહક છે એ દસ વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી જાય છે તો એને રિટર્ન મળવાની સંભાવના વધારે છે તો શેરબજારની વધઘટ હોય છે તો એની અસર પણ આપણી આ યુલિપની સ્કીમને થતી હશે ને જી આ યુલિપ પ્લાનમાં આપણે ગેરંટી શબ્દ નથી આપી શકતા બરાબર પણ આપણે પાસ્ટ પરફોર્મન્સ જે આપણે પહેલાં ચૂકવ્યું છે એ બેઝ ઉપર આપણે લોકોને પ્રિડિક્ટ કરી શકીએ છીએ પણ લખીને આપણે જે આપી શકીએ છીએ એ યુલિપ પ્લાનમાં આપણે નથી આપી શકતા સામાન્ય રીતે લાઈફ ઇન્સ્યોરન્સની ઘણી બધી એવી સ્કીમો હોય છે કે જેમાં ગેરેન્ટેડ સ્કીમમાં ગેરેન્ટેડ રિટર્ન મળતું હોય છે તો એ વસ્તુ આમાં માર્કેટ આધારિત હોતું હોય હા આ માર્કેટ આધારિત રિટર્ન હોય છે એનામાં તમારી પાસે અલગ અલગ ફંડ હોય છે તમે એમ જવું છે કે મારે બહુ રિસ્ક પેટાઇટ મારું હાઈ છે તો તમે હાઈ રિસ્કવાળા ફંડમાં જઈ શકો છો તમને એમ લાગે છે કે મારે ભાઈ થોડુંક ઓલામાં જવું છે તો હું બેલેન્સ ફંડમાં પણ જઈ શકો છો તમને એમ લાગે મારે ઝીરો રિસ્કમાં જવું છે તો આપણી પાસે બોન્ડ ફંડ આવે છે પણ એ પણ ગેરંટી શબ્દ નથી આવતું એનામાં બરોબર એટલે કોઈ પણ વ્યક્તિ કેટલું રિસ્ક લઈ શકે છે એના પ્રમાણે એનું રિટર્ન નક્કી થતું હોય હા એમ કે મારે એસી વીસ લેવું છે સાઈઠ ચાલીસ લેવું છે પચાસ પચાસ લેવું છે તો એ પોતાની રીતે મેનેજ કરી શકે છે એટલે પચાસ પચાસ નો મતલબ પચાસ ટકા ઇક્વિટીમાં અને પચાસ ટકા ડેટ ફંડમાં જી 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 બરોબર એટલે જેટલું વધુ એલોકેશન છે એ શેરબજાર આધારિત ઇક્વિટી સ્કીમમાં રોકશું એવામાં રિટર્ન વધવાના ચાન્સીસ વધી જાય છે એમ જ ને કસ્ટમર જો લાંબા સમય માટે જાય છે તો એને રિટર્ન મળવાના ચાન્સીસ ખૂબ જ હાય છે સરસ હવે આ યુલિપની જે સ્કીમ હોય છે એની અંદર લોકિંગની રીતે કેટલો સમય હોય છે પાંચ વર્ષનું લોકિંગ પિરિયડ આવે છે કે તમે જે પેમેન્ટ કરવાનું હોય છે તો તમારે પાંચ વર્ષ ભરવાના હોય છે પાંચ વર્ષ પછી તમને એમાં ઉપાડ કરવાનો છૂટ હોય છે બરોબર આમાં કોઈ મિનિમમ કે મેક્સિમમ રોકાણની મર્યાદા હોય છે યુલિપ પ્લાનમાં કંપની ટુ કંપની ડિફર કરતી હોય છે અને બેર મિનિમમ પચીસ થી ચાલુ થતું હોય છે જે તમે કીધું કે મિનિમમ પચીસ રૂપિયા તો એ પચીસ રૂપિયા વાર્ષિક પ્રીમિયમ ને વાર્ષિક પ્રીમિયમ પચીસ બરોબર એટલે એ વાર્ષિક છે તો એવી રીતે એ દર મહિને કે દર ત્રણ મહિને છ મહિને ભરવું હોય તો એ પણ શક્ય બિલકુલ બિલકુલ શક્ય છે બરોબર તો આમાં જે પેમેન્ટ કરવાનું આવે છે એ પૈસા કઈ રીતે ભરવાના આવે છે એમાં કંપની ટુ કંપની ડિફર કરે છે ઓલમોસ્ટ ડિજિટલાઇઝેશન આવી ગયા પછી ઓલમોસ્ટ બધું ડિજિટલાઇઝેશન થાય છે તો પણ એવા પણ માધ્યમ છે કે ઇન કેસ કોઈ છે જેને રોકડેથી ભરવા છે તો એ કેશથી પણ ભરી શકે છે અને કોઈ એમ છે કે મારે ડિજિટલી ભરવું છે તો એ ડિજિટલી પણ એનો ઉપયોગ કરી શકે છે ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાંથી જે ડેબિટ થઈ જાય એવી પણ ફેસિલિટી એની પણ ફેસિલિટી છે એને આપણે ઈ જ કહીએ છીએ ઈ મેન્ડેટ કહીએ છીએ એનો ઉપયોગ કરીને પણ ઈ વસ્તુનું ડાયરેક્ટ ખાતામાંથી કપાઈ જાય એ ઉપયોગ પણ આપણે કરી શકીએ છીએ સરસ હવે જીતેન્દ્રભાઈ આની અંદર ટેક્સમાં શું બેનિફિટ મળતું હોય છે યુલિપ પ્લાનમાં તમે જે પણ રોકાણ કરો છો એ દોઢ લાખ રૂપિયાનું જે ઇનિશિયલ રોકાણ છે એ તમને એટીસી માં બાદ મળે છે જી અને ટેન ટેન ડી માં અઢી લાખ રૂપિયા સુધીનું તમે જે પણ રોકાણ કર્યું છે એનું તમને જે પણ વળતર આવે છે એ અઢી લાખ રૂપિયા સુધીનું તમને જે જ્યારે તમે ઉપાડ કરો છો તો એ ઉપાડ પણ તમને ટેન ટેન ડીમાં બાદ મળે છે એટલે આપણે ભરીએ છીએ એ પણ ટેક્સમાં બાદ મળે છે અને જે આપણે ઉપાડીએ છીએ એ પણ અઢી લાખ સુધી છે એ આપણે ટેક્સ ફ્રી રકમ મળે છે જી 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 બિલકુલ સરસ ટેક્સ ની રીતે પણ આ સ્કીમ ખૂબ જ સરસ છે આ સ્કીમમાં આપણે પહેલેથી જ સમય મર્યાદા નક્કી કરવાની હોય છે કે મારે પાંચ વર્ષ ભરવા દસ વર્ષ ભરવા કે વીસ વર્ષ ભરવા હા તમારે પહેલેથી નક્કી કરવાનું હોય છે પણ ભારત સરકારના બે હજાર દસ જે ગાઈડલાઇન્સ આવ્યા પછી પાંચ વર્ષ પછી તમારે એક્ઝિટ થવું હોય તો એક્ઝિટ થવાનો ઓપ્શન તમારી પાસે પાંચ વર્ષ પછી કોઈ પણ જગ્યાએ તમે એક્ઝિટ થઈ શકો છો કોઈ કારણથી કોઈ રોકાણકાર કોઈ આકસ્મિક કારણથી ભરવાનું વચ્ચેથી બંધ કરી દે તો પછી એવા કેસમાં શું બને છે હા પાંચ વર્ષ પછી જો ભરવાનું બંધ કરી દે છે તો છઠ્ઠા વર્ષે એને કંપનીમાંથી પાછું રિન્યુઅલી નોટિસ આવે છે સાતમા વર્ષે નોટિસ આવે છે પછી આઠમા વર્ષે જે પણ એની ફંડ વેલ્યુ હોય છે કે જે પણ એની મૂડી હોય છે એ કંપની એના ખાતામાં જમા કરી દે છે પાંચ વર્ષ પહેલાં ભરવાનું બંધ કરી દે છે તો એનો વીમો બંધ થઈ જાય છે અને પાંચમા વર્ષે સેવિંગ એકાઉન્ટના વ્યાજ સાથે કંપની એના ખાતામાં પૈસા પાછા આપી દે છે એટલે ભરવાનું બંધ થાય છે એની સાથે વીમો પણ બંધ જ થઈ જાય છે હા વીમો પણ એનો બંધ થઈ જાય છે બિલકુલ બરોબર તો પછી આ સ્કીમ છે શેરબજારને આધારિત છે તો એમાં જોખમનું પ્રમાણ શું હોય જોખમ છે કે તમે ઇનિશિયલ રોકાણ કરો છો કે શેરબજાર કઈ બાજુ જશે પણ આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ મહિને મહિને કરીએ છીએ છ મહિને ઓવરઓલ તમારું જે એવરેજિંગ છે એ થતું જાય છે અને પ્લસ તમારું ડ્યુઅલ જે પર્પઝ છે ઇન્સ્યોરન્સ નું એ પણ તમારો સર્વ થઈ જાય છે ક્યારે શેરબજાર છે એ ક્યારે ઊંચી હોય છે ક્યારે નીચી હોય છે તો ક્યારે ઊંચી હોય તો ત્યારે આપણે એનો ફાયદો લેવો હોય છે તો એ આપણે લઈ શકીએ હા માર્કેટ તમને ઊંચી હોય ને એ વખતે તમને એમ લાગે કે મારે કોઈ પણ પર્સનલ યુઝ માટે પાંચ વર્ષ પૂરા થઈ ગયા છે અને મારે હવે પૈસાનો ઉપાડ કરવો છે તો તમે પૈસાનો બિલકુલ ઉપાડ કરી શકશો ને જ રીતે ઉપાડ કરી શકીએ છીએ તો એવી રીતે ડેટ સ્કીમની અંદર આપણે નફો છે એ આપણે સ્વિચ પણ કરી શકીએ કે નહીં તમે ગમે એટલી વાર કોઈ પણ સ્કીમમાં ઇક્વિટીમાંથી ડેપમાં તમે સ્વિચ કરી શકો છો બરોબર એટલે જેમ ઇક્વિટીમાંથી ડેટમાં સ્વિચ થાય જેવી રીતે માર્કેટ નીચી હોય ત્યારે ડેટમાંથી ઇક્વિટીમાં પણ આપણે લાભ લેવો હોય તો બિલકુલ બિલકુલ થઈ શકે છે એનો કોઈ ચાર્જ લેતા હોય છે ના કોઈ ચાર્જ નથી આવતો આઈઆરડીએ ની ગાઈડલાઈન્સ પ્રમાણે બે પછી આઈઆરડીએ એના ઉપર પ્રતિબંધ લાવી દીધો એ જ રીતે આપણે કોઈ રકમ ભરતા હોય છે તો એમાં આપણે કીધું કે આપણે રોકાણનો પણ ફાયદો મળતો હોય છે અને વીમાનો પણ ફાયદો મળતો હોય છે તો વીમાનો ફાયદો મળતો હોય છે તો વીમાનું કવરેજ કેટલું મળે છે ઉમર ઉપર રહેતું હોય છે જે યંગ વ્યક્તિ હોય છે એ વીમાનું કવર કે ફોર એક્ઝામ્પલ હું તમને આપું કે પચીસ વર્ષનો છોકરો છે તો એ લાખ રૂપિયા જો વર્ષે ભરવા માંગતો હોય તો લાખના ચાલીસ ગણા બરોબર એટલે ચાલીસ લાખ રૂપિયા સુધીનું ઇન્સ્યોરન્સ કવર લઈ શકે છે બરોબર અને સામે એમ જોવા તો મેક્સિમમ એજ હોય છે તો સુધીની હોય છે એટલે અઢાર વર્ષથી કરીને પાસઠ ની ઉંમર સુધી આમાં રોકાણ કરી શકાય છે અને વીમાનો લાભ મળી શકે જીરો થી ત્રીસ દિવસથી લઈ અને પાસઠ વર્ષના વ્યક્તિ સુધી આમાં રોકાણ કરી શકે બરોબર ને લાઈફ ઇન્સ્યોરન્સ કવરેજ છે એ કેટલા કઈ ઉંમર સુધી મળી શકે છે સિક્સટી ફાઈવથી નો વ્યક્તિ પણ આમાં એન્ટર થઈ શકે છે અને હંડ્રેડ સુધી એનું કવરેજ ચાલુ રહી શકે છે સરસ સો વર્ષ સુધી આમાં આપણે લાઈફ ઇન્સ્યોરન્સનું કવરેજ મળી શકે છે કોઈ વ્યક્તિ ભરવાનું ચાલુ કરે છે અને વચ્ચે એમનું મૃત્યુ થાય છે તો એવા કેસમાં શું બને આજે લાખ રૂપિયાનું કોઈ પણ પ્રીમિયમ ભરે છે એની વીસ લાખનો વીમો લે છે અને એની બીજા જ મહિને ડેથ થાય છે તો કંપની એને વીસ લાખ રૂપિયાનો વીમો ચૂકવી દે છે પણ આજે ફોર એક્ઝામ્પલ કે પાર્ટી દસ વર્ષ ભય અને એક સમય એવો આવ્યો કે એની ફંડ વેલ્યુ છે એ વીમા કરીને ક્રોસ કરી ગઈ કે ત્રીસ લાખ રૂપિયા થઈ ગયા હા અને પછી એની ડેથ થાય છે તો બંને જે વધારે હશે એ મળશે એટલે પંદર વર્ષે કે વીસમાં વર્ષે ક્યારે મૃત્યુ થાય છે અને આપણે વીસ લાખ નું કવરેજ હોય અને એના ક્યાંક ત્રીસ લાખ થઈ જાય છે તો એ આપણે ત્રીસ લાખ મળવા પાત્ર જે યુલિપ જે સ્કીમ છે એ બીજી સ્કીમ કરતા કઈ રીતે અલગ પડે છે એક નોર્મલી એક ટ્રેન્ડ હતો જે વર્ષો પેલા એમ હતું કે પંદર વર્ષ વીસ વર્ષ પચીસ વર્ષ આપણે ભરવાનું છે પછી સારી પરિસ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય તમારે ભરવાનું ચાલુ જ રાખવાનું બરોબર એટલે પછી ગવર્મેન્ટે ડિસાઈડ કર્યું કે એવી ટાઈપની એક વસ્તુ લઈ આવી કે કસ્ટમરને પાંચ વર્ષ પછી પણ જો એક્ઝિટ થવું હોય તો એક્ઝિટ થવાનું ઓપ્શન એને મળી શકે અને જોડે જોડે એનો ઇન્સ્યોરન્સ કવર પણ ચાલુ રહે સાચી વાત છે કે છેલ્લા ઘણા સમયથી ઇન્સ્યોરન્સની અંદર યુલિપ પ્લાન છે એ ખૂબ જ સક્સેસ ગયું છે અને ખૂબ જ સારી રીતે કામ કરે છે કે જેની અંદર જે વ્યક્તિ થોડુંક રિસ્ક લેવા માંગે છે એ વધુ વળતર પણ મેળવી શકે છે તો જીતેન્દ્રભાઈ આપે યુનિક વિશે ખૂબ જ સરસ માહિતી આપી અને આપ આપનો કિંમતી સમય કાઢી અને અમારા આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર 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 માર્ગદર્શન વાત બચતની